કે રાહુલજીની તલાટીઓને ટકોર, અરજદારોને વારસાઈની પ્રક્રિયા ઝડપી કરી આપવા માટે ટકોર કરવામાં આવી. ધારાસભ્ય પ્રાંત અધિકારીઓને પણ સૂચના આપી, મારે શું કે મારે શુંની માનસિકતામાંથી અધિકારીઓને બહાર આવવાની જરૂરત છે તેવું તેમણે કહ્યું. રવિ કૃષિ મહોત્સવમાં સી કે રાહુલજીએ આવું નિવેદન આપ્યું હતું. તો ગોધરાના એમએલએ સી કે રાહુલજીની તલાટીઓને ટકોર, અરજદારોને વારસાઈની પ્રક્રિયા ઝડપી કરી આપવા માટે ટકોર કરી હતી. ધારાસભ્યે પ્રાંત અધિકારીઓને પણ સૂચના આપી, મારે શું કે મારે શુંની માનસિકતામાંથી અધિકારીઓને બહાર આવવાની જરૂર છે તેવું તેમણે કહ્યું હતું. રવિ કૃષિ મહોત્સવમાં સી કે રાહુલજીએ આવું નિવેદન આપ્યું હતું. તો ગોધરાના એમએલએ સી કે રાહુલજીએ તલાટીઓને ટકોર કરતા કહ્યું હતું કે અરજદારોને વારસાઈની પ્રક્રિયા ઝડપી કરી આપવી જોઈએ. ધારાસભ્યએ પ્રાંત અધિકારીઓને પણ સૂચના આપી હતી. વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા વિવેક જોડાય છે. વિવેક, જણાવશો કે ગોધરાના એમએલએ સી કે રાહુલજીએ તલાટીઓને ટકોર કરી હતી, શું વધુ વિગતો મળી રહી છે હાલ? મારે શું અને મારું શું આ વાક્યો ફરી એક વખત દોહરાવ્યા છે. તેમને અધિકારીઓએ અરજદારો માટે કામ કરવા અનુરોધ જણાવ્યો છે કે એમને જાહેર ચૂંટણી યોજનામાં જે આજે ખેડૂતોને વારસાઈ કરી આપવામાં આવે છે એ વારસાઈમાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય ને કિસાનોને સીધો ઉપયોગ થાય એ માટે અધિકારીઓને જણાવ્યું છે. તે માટે ટકોર કરી છે કે મારું શું અને મારું શું એ પહેલા ખેડૂતોનો અને અન્ય ગ્રાહકોનું કામ કરે તે જરૂરી છે. જી જી, બિલકુલ વિવેક, આભાર. ગાંધી એવી ભય નહીં. આજે 5000 વર્ષ પહેલાનો ઇતિહાસ હું પટેલ સાહેબ તમને એટલા માટે કહેવા માંગુ, અધિકારી હોય તમે સેવક થઈએ અને કેવું થઈએ તો પણ મારે શું ને મારું શું આ માનસિકતા ને વિધાનસભામાં આ વાક્ય કહ્યું એનું વિશ્લેષણ જોવા જાવ તો ઘણું બધું છે. પણ હું પેલી મૂળ મુદ્દા પર વાત આવીશ કે કરેલા કર્મનો બદલો છે તો અહીંયા જ મળે છે. મારે શું કે મારું શું સ્વાભાવિક છે કે આજે આપણે કોઈ પણ ક્ષેત્રે હોદ્દા પર રહીએ, અધિકારી મિત્રોને કહીએ કે ભાઈ આપણે જે કઈ હોદ્દા પર હોય એને આપણે જે હોદ્દો છે એના અનુસંધાનમાં પ્રમાણિકતા પ્રમાણે આપણે કાર્ય કરીએ અને ભવિષ્યમાં છે તે આપણા હોદ્દા પ્રમાણે પ્રમાણિકતા પ્રમાણે રૂલ્સ રેગ્યુલેશન મુજબ જો કાર્ય કરીશું તો કોઈ ફરિયાદ રહે નહીં. અને જેથી કરીને રાજ્ય સેવક હોય કે કોઈ બી સંસ્થાનો હોય એ મારે શું એટલે મારે શું એની ફરજમાં જે આવતું હોય એની ફરજમાં જે આવતું હોય એ પોતાની મતલબ કાર્યશક્તિ પ્રવૃત્તિ અદા કરે.